काले विद्यार्थी मित्रों आपने पोटेंशियोमीटर ने पोटेंशियोमीटर नो सिद्धांत जोयो कि पोटेंशियोमीटर एटले शुं तो कि सतत बदली शकाय साथे साथे मापी शकाय तेवा उपकरण ने आपने पोटेंशियोमीटर कही। आ क्या सिद्धांत पर कार्य करे तो कि विद्युत स्थितिमान नो प्रचलन जोवा मळे तार पर विद्युत स्थितिमान प्रचलन जो मे कि प्रत्येक एकम लंबाई दी चौक्स पीढ़ी मे विद्युत तो स्थितिमान मे आ विद्युत स्थितिमान थकी आपने अगर उपर अज्ञात ईएमएफ धरावता विद्युत कोष नो ईएमएफ जाने शकाय। तो हाल अपने पोटेंशियोमीटर ना उपयोग थी अज्ञात ईएमएफ धरावता विद्युत कोषना ईएमएफ कई रीते मेळवी शकाय त्यार बाद बी विद्युत कोषना ईएमएफ नी सरखामणी करी शकी त्यार बाद बी विद्युत कोषो श्रेणी अने समांतर जोड़ी अने समतुल्य ईएमएफ मेळवी शकाय त्यार बाद विद्युत कोषना ईएमएफ पर साथे साथे एनो आंतरिक अवरोध पण मापी शकाय। આટલા ઉપયોગો આપણે જોવાના છે જે આપણે જોઈએ। તો અહીંયા પોટેન્શિયોમીટર લઈએ તો આપણને ખ્યાલ છે એક બેટરી, આ બેટરીનો આંતરિક અવરોધ જેને આપણે સ્મોલ આર મળે દર્શાવીએ, બેટરીનો ઋણ ધ્રુવ, બેટરીનો ધન ધ્રુવ, સાથે એક બાહ્ય પરિપથમાં પ્રવાહી નિયમન કરે તેવો અવરોધ, એ અવરોધ પેટી વડે દર્શાવીએ આરબી, અને એક ક આ રીતે પરિપથ તૈયાર કરવાનો બાહ્ય પરિપથ કહીએ। એ પરિપથને આપણે એક મીટર લંબાઈના પાટિયા પર જડિત કરવામાં આવે કે બે ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવશે। પાટિયાની જાડાઈ ને અનુરૂપ ધ્યાનમાં લઈએ તો અહીંયા એક કોન્ટેક્ટ હોય, ત્યાં એક આ ફ્લેક્સિબલ વાયર જોડી દેવામાં આવે, અહીંયા એક બીજો કોન્ટેક્ટ હોય, ત્યાં એક ફ્લેક્સિબલ વાયર વડે બીજું એક જોડાણ જોડવામાં આવે। આ રીતે તૈયાર થતું પોટેન્શિયોમીટર અને અહીંયા 400 મીટર લંબાઈનો તાર, 100 મીટરના ચાર તાર આવે જે સળંગ તાર હોય છે, આવી રીતે ચાર અને અહીંયા એક મેજર પટ્ટી લગાવવામાં આવેલી હોય સ્કેલ, 1 મીટર લંબાઈની ફૂટપટ્ટી જેમાં અંક આપેલા હોય 0, 1, 2 એક્સેટ્રા, આવી રીતે 100 સેન્ટીમીટર એવી રીતે માપપટ્ટી આપેલી હોય અને આ રીતે
पोटेंशियोमीटर तैयार रखा है। यहां पोटेंशियोमीटर तैयार थी गया पछी अपने एनो उपयोग में धारो कि कल प्रेस करिए प्रवाह आए आ प्रवाह ने अपने आई जितो प्रवाह कही कही आई जितो प्रवाह हम उपयोग अपने समझिए उपयोग में पहलो उपयोग अज्ञात ईएमएफ धरावता विद्युत कोषना तो आ रीते सौ प्रथम पोटेंशियोमीटर ने आकृति में दर्शाया प्रमाण गोठवो अने ते प्रमाणे जोड़ाण जोड़ो आ रीते जोड़ाण जोड़ो त्यारबाद हवे अपनी पासे धारो के अज्ञात विद्युत कोष ना ईएमएफ एप्सिलॉन वन छे तेवो कोष आकृति में दर्शाया प्रमाणे जोड़ी विद्यार्थी मित्रों के अहिया कल के वन आने आपीए एक स्थाने तो मतलब एवं गैलोनोमीटर में
અહીંથી પ્રવાહ વહે છે આવી રીતે એટલે એનો મતલબ એવો છે કે આટલા તારને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાં એ આપેલા કોષના ઈએમએફ એપ્સિલોન 1 કરતા નાનું છે ધારો કે આટલી તારની લંબાઈને સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ મતલબ એવું છે કે આનો વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ કરતા વધારે છે એટલે ગેલેનોમીટરમાંથી પ્રવાહ વહે છે હવે આ ઝોકી કરને આમ સરકાવતા જઈએ એક એવું બિંદુ મળશે તટસ્થ બિંદુ સી જેને હવે આપણે તટસ્થ બિંદુ સી અથવા નલ પોઈન્ટ સી પણ કહી શકીએ तो चौकी करने तार पर सरकावता जाइए अने तार पर एक एवं तटस्थ बिंदु सी प्राप्त थाय के जेथी जी मीटर में वहेतो प्रवाह शून्य हो लेकिन प्रेस करता अने चौकी ने तार पर सरकावता एक तटस्थ बिंदु तटस्थ बिंदु सी प्राप्त है एक तटस्थ बिंदु सी आपने प्राप्त है त्यारे हवे त्यारे आपने एसी तारनी लंबाई धारो के एन वन छे अथवा आने आपने एल वन के लिए तो आपने शू मळशे एसी तार की लंबाई एल वन हवे केलोमीटर में प्रवाह वहे तो नहीं आपने प्रयोग दरमियान मात्र ने मात्र आटलू करवानुं छे ए बिंदु थी चौकी करने तार पर सरकावता जवाना અને જે બિંદુએ આપણને તટસ્થ બિંદુ મળે એટલે કે જી મીટરનો આવર્તન શૂન્ય મળે ત્યારે એ બિંદુને અનુરૂપ એસી તારની લંબાઈ સ્કેલમાં માપી લેવાની સ્કેલમાં પડે એ એસી તારની લંબાઈ માપવાની છે ખાસ પ્રેક્ટિકલ દરમિયાન હવે આગળ પર આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો एक परिवार जुए एसी तार की लंबाई एल वन एल वन तो यहां आपने વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન આપણને ખ્યાલ છે અથવા તટસ્થ બિંદુને અનુરૂપ પોટેન્શિયલ આપણને ખ્યાલ છે VAC આગળ પર ભણી ગયા એપ્સિલોન રો ઇન બ્રેકેટ આર પ્લસ એલ રો સ્મોલ આર ઇન્ટુ એલ ધારો કે આ સમગ્ર પદને આપણે સિગ્મા વડે દર્શાવીએ શાના વડે દર્શાવીએ તો સિગ્મા વડે તો સિગ્મા બરાબર એપ્સિલોન રો આર પ્લસ એલ રો પ્લસ આર આ જે પદ છે એ પોટેન્શિયોમીટર ની લાક્ષણિકતા છે જે પોટેન્શિયોમીટર આપણે તૈયાર કરેલો હોય છે એ પોટેન્શિયોમીટર ની લાક્ષણિકતા છે તો કે અહીંયા આપણે VAC બરાબર સિગ્મા L હવે અહીંયા ધ્યાન આપીએ વિદ્યાર્થી એપ્સિલોન તો કે બેટરીના નિયમ આ આપણે ખ્યાલ હોય છે આપણે પોટેન્શિયોમીટર કમ્પ્લીટ કરીએ ત્યારે એમાં જોડાણ જોડતી વખતે બેટરીના નિયમ 2 વોલ્ટ રાખીએ છીએ
अथवा त्राण उपर कराती है जैसे अपने टीका करशु त्यारे अपने वधारे विशेष जणावशु लेके आ वोल्ट आपने फिक्स करी दीधा होय छे त्राण वोल्ट बैटरी नो आंतरिक अवरोध पण फिक्स होय छे त्यार बाद बाह्य परिपथ नो अवरोध कोई चोक्कस आरबी अवरोध पेटी माथी चोक्कस मूल्य नो अवरोध आपने आडेलो होय छे અને કળ પ્રેસ કરી તો આ બધા પેરામીટર આપણને ખ્યાલ હોય છે વિદ્યાર્થી પોટેન્શિયોમીટરના ત્યારે આ એક અચળાંક આપણે પોટેન્શિયોમીટર તૈયાર કરીએ ત્યારે અચળાંકનું મૂલ્ય પણ આપણને જ્ઞાત હોય છે એપ્સિલોન રો રો શું દર્શાવે તો કે એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ આર તારનો કુલ અવરોધ અને બેટરીનો આંતરિક આ કેલ્ક્યુલેશન કરીએ સૌપ્રથમ પહેલા પોટેન્શિયોમીટર તૈયાર કરી આ પેરામીટર કમ્પ્લીટ કરી અને કેલ્ક્યુલેશન કરી અને સિગ્માનું મૂલ્ય મેળવવામાં આવે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો એસી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો એ અને સી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો એ આપણે મેળવવો હોય તો વીએસી માં सिग्मा નું મૂલ્ય આપણે જ્ઞાત છે માત્ર અને માત્ર આપણે L1 નોટ કરીએ એટલે L1 ની કિંમત લંબાઈની કિંમત આમાં મૂકી દઈએ એટલે આપણને મળશે અહીં જે કિંમત મળે તે VSC માં છે અને એ હંમેશા હંમેશા કેટલા હશે તો કે બેટરીના EMF જેટલા હશે બે સમાન વોલ્ટેજ થાય ત્યારે પ્રવાહ વહે નહીં જે આપણે આગળ ઉપર જોઈ ગયા કે જ્યારે જ્યારે બેટરી સહાયક સ્થિતિમાં જોડાય અને સમાન વોલ્ટેજ હોય ત્યારે પ્રવાહ વહે જો આ તટસ્થ બિંદુ નો હોય અહીંયા હોય એને અનુરૂપ આપણે જો એસી વિદ્યુત સ્થિતિમાન લઈએ તો એ બેટરી નાની હોય તો પ્રવાહ વહે છે ત્યારે પ્રવાહ હોય તો બનતી જાય ત્યારે સમજી લેવું કે બે વોલ્ટેજ સમાન હોય તો આ રીતે આપણને અજ્ઞાત ઇમેજ ધરાવતી બેટરીના ઇમેજ મેળવી શકાય માત્ર લંબાઈનું માપન કરી અને બેટરીના ઇમેજ મેળવી શકાય ક્લિયર હવે આ જ રીતે ધારો કે આપણે બે વિદ્યુત કોષના ઇએમએફની સરખામણી કરી બીજો ઉપયોગ આપણો એ છે બીજો બે વિદ્યુત કોષોના ઇએમએફની સરખામણી કરી અહીંયા ધારો કે આપણે હાલ પહેલા આપણી પાસે એક વિદ્યુત કોષ છે એપ્સિલોન 1 ઈએમએફ ધરાવતો વિદ્યુત કોષ છે એને આ રીતે જોડી અને એક તટસ્થ બિંદુ મેળવીએ ધારો કે C1 તો એપ્સિલોન 1 ઈએમએફ ધરાવતી બેટરી જોડી તેને અનુરૂપ તટસ્થ બિંદુ C1 મેળવી આપણે મળશે VA C1 બરાબર એપ્સિલોન 1 બરાબર સિગ્મા L1 જેને આપણે લંબાઈ L1 કહીએ હવે એપ્સિલોન 1 બેટરી દૂર કરી એપ્સિલોન 2 EMF ધરાવતી
बैटरी जोड़ी है अने फरी पासो प्रयोग करिए हवे यहां पर एप्सिलॉन 2 ईएमएफ धरावती बैटरी लिए इना ईएमएफ एप्सिलॉन 1 करता अलग हो गई तो एक तटस्थ बिंदु आपने C1 करता आगळ पण मळशे अथवा एनाथी पाछळ पण मळे धारो के एक तटस्थ बिंदु आपने अहीं मळ्यो तो एने आपने C2 कहीए तो तारनी लंबाई आटली थशे अहीं सुधीनी जेने लंबाई L2 कहीए तो एप्सिलॉन 2 ईएमएफ धरावती बैटरी जोड़िए अन्य तटस्थ बिंदु C2 मेळवीए तो एने अनुरूप AC2 बराबर एप्सिलॉन 2 बराबर सिग्मा L2 थाय शू थशे सिग्मा L2 હવે બે નો ગુણોત્તર લઈ લઈએ એપ્સિલોન 1 અપોન એપ્સિલોન 2 તો L1 અપોન L2 મળશે તો આમ બે વિદ્યુત કોષના EMF મેળવી અને એનો ગુણોત્તર મેળવી શકાય એટલે સરખામણી થઈ શકે બે વિદ્યુત કોષના EMF ની સરખામણી થઈ શકે આ હતો આપણે બીજો ઉપયોગ ત્યારબાદ ત્રીજો ઉપયોગ કે બે વિદ્યુત કોષો સહાયક સ્થિતિમાં હોય અને બે વિદ્યુત કોષો વિરોધક સ્થિતિમાં હોય ત્યારે આપણે કઈ રીતે એ બંનેના ઈએમએફ મેળવી શકાય તો સમતુલ્ય ઈએમએફ મેળવવા માટે આ રીતે મેળવી શકાય હવે ધારો કે આપણે બે વિદ્યુત કોષો ત્રીજો ઉપયોગ બે વિદ્યુત કોષો સહાયક સ્થિતિમાં હોય ત્યારે સમતુલ્ય ઈએમએફ આપણે સહાયક સ્થિતિમાં હોય ત્યારે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે બે બેટરીને આપણે શ્રેણીમાં જોડીએ કઈ રીતે જોડશું શ્રેણીમાં પણ શ્રેણીમાં આ રીતે જોડશું એક વિદ્યુત કોષ આર વન અહીંયા બીજો વિદ્યુત કોષ R2 અને અહીંયા કર્વ G મીટર અને જોકી કર્વ એપ્સિલોન 2 તો આ સહાયક સ્થિતિમાં જોડેલા હોય બે વિદ્યુત કોષો વિદ્યાર્થી મિત્રો તો ત્યારે આપણને ખ્યાલ છે કે શ્રેણી જોડાણમાં જોડેલા હોય બે વિદ્યુત કોષો અને સહાયક સ્થિતિમાં હોય સહાયક સ્થિતિનો મતલબ એવો છે કે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલો હોય એને આપણે સહાયક સ્થિતિ કહીએ તો એમાં આપણે એક લંબાઈ લઈ લઈએ એપ્સિલોન 1 બે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ઈએમએફ ધરાવતા બે વિદ્યુત કોષો
ने सहायक स्थिति में जोड़ेलो हो त्यारे अपने समतुल्य ए में अनुरूप लंबाई एल वन मे या विद्यार्थी मित्रों सहायक स्थिति में हो त्यारे लंबाई जी कहीं तटस्थ बिंदु मे सी वन पॉइंट कही तो एने लंबाई एल वन कही तो ये आ रीते मैसे वीए सी वन बराबर सहायक स्थिति में हो त्यारे अपने ख्याल से बने विद्युत कोष ना इलेक्ट्रॉन नो सरवाळो थाय तो एने अनुरूप सिग्मा एल वन मळशे जेने आपणे कहीए सहायक स्थिति कोऑपरेटिव। हवे विरोधक स्थिति में होय त्यारे तो कि त्यारे ऋण ध्रुव साथे ऋण ध्रुव आवी रीते जोड़िए एप्सिलॉन टू बेटरी तो परिणामी बैटरी मळशे। शुं मळशे आपणे परिणामी बैटरी मळशे। तो विरोधक स्थितिमां होय त्यारे तेने अनुरूप एक बैटरी तैयार थाय अने बैटरी ना अनुरूप तटस्थ बिंदु सी टू मळे तो ए थी सी टू तारनी लंबाई एल टू मळे तटस्थ बिंदु सी टू मे त्यारे वीए सी टू बराबर एप्सिलॉन वन माइनस एप्सिलॉन टू सिग्मा एल टू अहीं ध्यान आपके विद्यार्थी मित्रों पहला ना ये में प्लस बीजा ना ये में माइनस एमां संगणना पद्धति प्रमाणे जो बेना धन ध्रुव एक साथ जोड़ेल हो तो माइनस एप्सिलॉन प्लस एप्सिलॉन टू मळशे। तो आ रीते संज्ञा पद्धति साथ विरोधक स्थिति में एक लंबाई मळशे आमा बनेना ईएमएफ नो सरवाळो थशे आमा बी बनेना ईएमएफ नो तफावत मळशे पछी आ बनेनो गुणोत्तर लईए तो बनेनो गुणोत्तर आपने मळे ये आ रीतनो मळशे एप्सिलॉन वन माइनस एप्सिलॉन और प्लस एप्सिलॉन टू एप्सिलॉन वन माइनस एप्सिलॉन टू इज इक्वल टू एल वन अपॉन एल टू अने जो आपने आपने ये ना करिए खाली मात्र बनेना ईएमएफ मेळवेला हो तो पण आपने આવી રીતે મળી શકે ખરા જો આપણે આગળ પ્રેક્ટિકલ કર્યો તે પ્રમાણે બંનેના વિદ્યુત કોષના ઇમેજની સરખામણી કરી હતી ત્યારે લંબાઈ L1 અને L2 મળી રહી હતી આપણને ક્લિયર હવે આપણે એકવાર અંશને છેદ